બોલો ચાર્જમાં પાલિકા ચાલે તો પછી આ કથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શરૂ થાય ભારતીય જનતા પક્ષની પાલિકા છે સરકાર ભાજપની છે એક ચીફ ઓફિસર આપણે ના આપી શકીએ અને એના કારણે વિકાસના કામ અટકે તો ન ચાલે ને કોઈએ તો બોલવું પડશે કોઈએ તો કાર્યવાહી કરવા સરકારને કહેવું પડશે ફરી એકવાર તમને દક્ષિણ ગુજરાત લઈ જઈશ અને હવે તમને આપણા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ એમનો જિલ્લો વલસાડ એની વાત કરીશ એ વલસાડ શહેરની વાત કરીશ વલસાડ શહેરની અંદર એક મોલ બનાવ્યો નગરપાલિકાને એમ થયું કે ભાઈ કોર્પોરેશનની જગ્યા મસ્ત મજાનો મોલ બને આપ જોઈ શકો છો તેર કરોડ રૂપિયાના ખર્ચે ચાર વર્ષ પહેલા મોલ બન્યો છે એક દુકાન વેચાઈ નથી મોલનું તાળું ખુલ્યું નથી અને પાછા તેર કરોડ કઈ કોર્પોરેશન જોડે નતા કોર્પોરેશને સ્વ ભંડોળમાંથી ચાર કરોડના ના સત્તર લાખ ખર્ચ્યા અને સાડા પાંચ ટકાના વ્યાજે અઢી કરોડ રૂપિયાની સરકાર જોડેથી લોન લીધી અને આ મોલ બનાવ્યો પણ મોલની એક પણ દુકાન વેચી નહીં એક પણ સ્ટોલ વેચ્યો નહીં તો ખંડેર થઈ ગયેલો એબીપી અસ્મિતાએ છેલ્લા દિવસમાં વાર અલગ અલગ અહેવાલ પ્રસારિત કર્યા થોડી ઘણી સાફ સફાઈ થઈ પણ આ મોલ ધૂળ ખાઈ રહ્યો છે ધૂળ આ પૈસાનો વેડફાટ છે આ અનગઢ આયોજન છે કોર્પોરેશનનું કોર્પોરેશન આ જે પણ નગરપાલિકાના પ્રમુખ હતા એ ધ્યાનથી સાંભળી લે તેમણે મારા વલસાડના નાગરિકોના પૈસાને બરબાદ કર્યા છે બરબાદ કર્યા છે ભારતીય જનતા પક્ષનું શાસન રહેલું છે નગરપાલિકામાં આધુનિક મોલ બનાવવાની વાર્તા થઈ અને એડ કરીએ સરકારી જમીનની કિંમત તો તો બહુ મોંઘવા મોલ થાય તેર તેર કરોડ રૂપિયાનું યધાણ સાડા પાંચ ટકે અઢી અઢી કરોડ રૂપિયા વ્યાજવા લાવો તમે આવી સમૃદ્ધ નથી મારી વલસાડની નગરપાલિકા અને પછી એમ કહો કે બિલ આ નથી ભરી શકતા ના જ ભરી શકીએ ભાઈ એ કોણ ચીફ ઓફિસર હતા કોણ પ્રમુખ હતા જેમને આ પ્રોજેક્ટ કરેલો વિચારવું પડશે એક વાર ટેન્ડરિંગ થયું બીજી વાર થયું દુકાનો અડધી કરાય ડબલ કરાય બહુ બધી વાર્તાઓ કરી પણ હજી મોલની એક પણ દુકાન વેચાઈ નથી મોલનું તાળું નથી ખુલ્યું હું ફરીથી કહીશ છેલ્લા એક મહિનામાં પ્રયાસ શરૂ ત્યારે થયા છે કે આપની ચેનલ એબીપી અસ્મિતાએ સતત આ અહેવાલ પ્રસારિત કર્યો છે અને હજુ પણ કહું છું નગરપાલિકા જાગી જાગી જાય જાય મારા વલસાડના લોકોનો ટેક્સનો આ છે એ કોઈ અધિકારી ઘેરથી નથી લાવ્યા આ કોઈ ઝાડ ઉપરથી તોડીને રૂપિયા નથી આવ્યા નેતાઓ પણ એ વખતના પ્રમુખ પણ આ ચાલુ નથી થઈ શક્યું કારણ કે અનગઢ આયોજન હતું એટલે જ અમે વાત કરી मारा एबीपी अस्मिता संवाददा ब्रजेश शाह इतेश पटेल साते जो चीफ एन्जिनिअर आहे हालना आम्ही त्यांनी शू कहू જે જે નગરપાલિકા શોપિંગ મોલ બનાવેલો છે તેમાં જે મોટી દુકાનો હતી એની નાની દુકાન કરવા માટે અને ફરીથી રી કરવા માટે કમિટીમાં રજૂ કરેલું છે અને જનરલ બોર્ડે પર મંજૂરી આપી છે એના આધારે અમે કલેક્ટર મેડમને લખેલું છે અને એનામાંથી બે જણના અભિપ્રાય આવી ગયા છે આર એન્ડ બી એક્ઝિક્યુટિવ એન્જિનિયરનો અભિપ્રાય આવી ગયો છે કે અગાઉ જે વેલ્યુએશન કરેલું એ બરાબર છે અને ટાઉન પ્લાનિંગ કમિટીના જે ચૌધરી સાહેબ છે એનો બી એ આવી ગયો છે બે દિવસ પહેલાં જ એટલે હવે અમારી વેલ્યુશન કમિટીમાં એને ફરીથી જે વેલ્યુએશન થશે એટલે તાત્કાલિક જાહેરાત આપી અને જાહેરાત આપશો વેલ્યુએશન કરશો મંજૂરી માગશો ને આખા વર્ષો વીતી જશે ભાઈ પંચ વર્ષની યોજના થોડી ચાર વર્ષો થઈ ગયા આ સ્થિતિ છે અને એટલે જ લાગ્યું કે વલસાડના પૂર્વ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ રાજેશ પટેલ સાથે વાત કરું જોકે એમના કાર્યકાળમાં તો આ નહોતું બન્યું એ પહેલાંથી શરૂઆત થયેલી હશે મેં બે દિવસ પહેલાં રાજેશ પટેલ સાથે વાત કરી હતી એ જુઓ આપ રાજુભાઈ નમસ્કાર આ વલસાડ નગરપાલિકાએ એકદમ પ્રાઇમ લોકેશન ઉપર આ મોલ બનાવ્યો છે શું કારણ રહ્યું આટલા લાંબા સમય બાદ પણ આ મોલનું તાળું સુધા નથી ખુલ્યું કોઈ લાપરવા છે આ કોઈની બેદરકારી છે કે બીજું અન્ય કોઈ કારણ છે સર નગરપાલિકાની લાપરવાહી એટલી છે કે જેનો કોઈ હિસાબ નથી જે નગરપાલિકાના બાજુમાં આવેલો જે અમે મોલ બનાવેલો બે હજાર ચૌદની અંદર સર અને બે હજાર સત્તરની અંદર એ મોલ આખો બનીને કમ્પ્લીટ થયો હજુ બી કામ અધૂરું છે નવાઈની વાત તો એ છે કે એ જ ઇપી પ્લોટની અંદર એક નંબરમાં નગરપાલિકા ભવન બનેલું છે અને આ મોલ બનેલો છે બાજુના સભાખંડમાં જ અમારા નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકાના એન્જિનિયર નગરપાલિકાના કારોબારી ચેરમેન અને અમે સીઓ બાજુમાં જ બેસીએ ને એ મોલની એટલી ખરાબ દશા છે કે જો કોઈ હિસાબ નથી એ આટલી સંપૂર્ણપણે ખરાબમાં ખરાબ બેદરકારીને ખરાબમાં ખરાબ વહીવટ એમ કહીએ તો આ વલસાડ નગરપાલિકાનો છે સર રાજુભાઈ આ નાગરિકોના પૈસે વલસાડના નાગરિકોના રૂપિયા મોલ બન્યો છે અને અત્યારે એ મોલમાં ઉધઈ ફરી વળી છે મોલને ઉધઈ ખાઈ રહી છે કોણ જવાબદાર છે નગરપાલિકાના પદાધિકારીઓ કે અધિકારીઓ એટલે કે નગર સેવકો કે પછી આ અધિકારીઓની લાપરવાહી છે કે ભ્રષ્ટાચાર થયો છે કારણ છે શું કોઈ તો જવાબદાર હશે આ માટે સાહેબ જનતાના પ્રતિનિધિનો બી છે સિંહ ફાળો મોટો એમાં નગરપાલિકાના પ્રમુખશ્રી અને મેન અધિકારીઓ કે બે હજાર ચૌદની અંદર સાહેબ આ મોલ બનેલો અઢી કરોડ રૂપિયાની અંદર અને જ્યારે એનું એસ્ટિમેટ વધારીને પોના ચાર કરોડ રૂપિયાનો મોલ બની ગયો આજે પણ એની અધૂરી થોડી કામગીરી બાકી છે અંદર લિફ્ટ નથી અને શૌચાલય જેવીની સુવિધા નથી બીજું વખતો વખત અમે નગરપાલિકાના માજી પ્રમુખ અને અમારા સાથી સભ્યો મેં પણ ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખનું મેં ધ્યાન દોર્યું છે કે આજે એની આવેલો ત્રેવીસ કરોડ રૂપિયા જેવીની મોલની કિંમત થાય છે ને નગરપાલિકામાં ચાર વર્ષથી આ મોલ એકદમ ખંડેર જેવો બનાવી દીધો છે તો એનો જે કોઈ સે જતો હોય તો આ જતો છે અને નગરપાલિકાના અધિકારીને જતો છે રાજુભાઈ આ મોલ બનાવ્યો હશે એટલે કોઈને કોઈને કામ આપવા કે કોઈને સાચવવા બનાવ્યો હશે કોઈનો તો રસ હશે જ અંદર એટલે જ આયોજન થયું હશે અને પછી એવું તો ક્યાંક નથી ને કે કોઈને સાચવવાના થાય સાચવાઈ ગયા અથવા સાચવવાના થાય સાચવવું શક્ય ના લાગ્યું એટલે બાકીનું કામ રોકી દીધું અથવા તો પછી જે મકસદ હતો સોલ્વ થઈ ગયો હવે ઉદઘાટન થાય કે ના થાય નગરપાલિકાના જે પદાધિકારી કે અધિકારીને એમ હશે કે આપણને શું ફરક પડે ખરેખર છે શું કંઈક તો રહેશે હશે આની પાછળનું સાચી વાત છે તમારી મોલ બનાવવાનો હેતુ જે હતો કેમ કે જે બી કંઈ મોલ બન્યો છે સાહેબ એની અંદર એક તો પહેલે તો ભ્રષ્ટાચાર થયો છે બીજું કે મોલની જે અત્યારે હાલત છે જે મોલ અત્યારે જે પરિસ્થિતિમાં છે મોલની અંદર ભિક્ષુક લોકોએ રહેવાનો હોદ્દો બનાવી દીધો છે બેઝિંગની અંદર પાંચથી છ ફૂટ એનું પાણી છે જવાની લીફ નથી મોલની પરિસ્થિતિમાં જે પૈસા રિવાઇઝ મંજૂર કરીને સરકારની વગર મંજૂરીએ જે એક કરોડને પચીસ લાખ રૂપિયા જેવા ચૂકવ્યા છે મંજૂરી લીધા વગર એટલે એની અંદર સીડી લીટીએ ભ્રષ્ટાચાર સિવાય સત્તાધીશનો અને નગરપાલિકાના તે હાલના પ્રમુખ અને હાલની બોડીને હું જવાબદાર ઠેરું છું સર ખેર આ શહેરમાં રાજના નાણાં મંત્રી રહે છે અને નાણાં મંત્રીને એ સમજ છે જ કે એક એક પાયની પરસેવાની પ્રજાના પ્રજાના પરસેવાથી ભેગી થયેલી રકમની કિંમત શું હોય છે આશા રાખીશ આ મોલ સત્વરે વેચાય જેને પણ આપવાના હોય એને આપે દુકાનો અને શરૂ થાય કારણ કે રૂપિયા વેડફાઈ રહ્યા છે આપના નગરમાં પણ આ પ્રકારના અનેક પ્રોજેક્ટો હશે જે તમારા મારા પૈસે બનેલા છે અને અનગઢ આયોજનના કારણે બંધ પડ્યા છે અથવા પૂરા થયા નથી અવાજ ઉઠાવો તમારા જનપ્રતિનિધિને કહો સેવકને વાત કરો કોર્પોરેટરને વાત કરો ધારાસભ્યને મળો સાંસદને મળો ચીફ ઓફિસરને મળો કમિશનરને મળો કે ભાઈ આ મારા રૂપિયે બનેલું છે કેમ કે તમે બોલતા નથી તમે જાગૃત નથી એટલે જ એક પછી એક બિન જરૂરી રોકાણ થાય છે અથવા ભ્રષ્ટાચાર માટે પ્રોજેક્ટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે પણ એ શરૂ થતા નથી છેલ્લે તો પૈસા આપણા જાય છે એટલે જાગૃત થાવ બોલો હવે બોલવાનો સમય વિરામ બાદ રાજકોટ પોલીસ માટે છે આપ તમામને યાદ છે રાજકોટ પોલીસ કમિશનરનું કથિત કટકી કાંડ એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે એક પછી એક હત્યામાં વપરાયેલી ગાડી જે બતાવવામાં આવી હોય ચોપડે બતાવવામાં આવી હોય એ ગાડી એક કંપનીમાંથી મહિના પછી છોડાયેલી એવી બતાવવામાં આવેલી હોય આવો પણ એક ખુલાસો થયો છે અને હાર્દિક પટેલે કહ્યું છે રાજકોટ પોલીસે એક હજાર કરોડ કટકી કાંડ કર્યું છે વિરામ બાદ કરીશું વાત